સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારની ધંધુકા વિધાનસભા બેઠક વિસ્તારમાં ભાજપની સમગ્ર મત વિસ્તારના ચારે તાલુકામાં ઉમેદવારોની ઉપસ્થિતિમાં મોદી પરિવાર સભા બેઠક યોજાઈ તો કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ પણ કર્યા કેસરિયા. દરેક બેઠકમાં મોટી સંખ્યામાં કાર્યકરો બેઠકમાં જોડાયા તો ઉમેદવાર ધારાસભ્ય અને ભાજપ પ્રમુખે પ્રતિક્રિયા આપતા 5 લાખથી વધુની ભવ્ય લીડ સાથેની જીતનો આશય વ્યક્ત કર્યો હતો. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ચંદુભાઈ સિહોરાનો જોરશોરથી ચૂંટણી પ્રચાર લોકસભા બેઠક વિસ્તારમાં આવતા અમદાવાદ અને બોટાદ જિલ્લાના ધંધુકા વિધાનસભા ક્ષેત્રના ચારેય તાલુકા ધોલેરા, ધંધુકા, બરવારા અને રાણપુર તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મોદી પરિવાર સભા બેઠકો યોજાઈ હતી. જે બેઠકોમાં ગામે ગામના મોટી સંખ્યામાં આગેવાનો, હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો અને કાર્યકરો, મહિલા, યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવાર ચંદુભાઈ સિહોરાએ લોકોને સતત તેઓ વચ્ચે રહી કામ કરવાની બાંહેધરી આપી હતી તો મોદી પરિવાર બેઠકમાં ધંધુકા ધારાસભ્ય કારુભાઈ ડાભી તેમજ વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ સંયોજક ભૂપતસિંહ ચુડાસમા તેમજ મોદી પરિવાર સભા વક્તા સરદેશસિંહ ગોહિલ તેમજ ધોલેરા તાલુકા ભાજપ પ્રમુખ સાગરભાઈ સોલંકી સહિતના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો અને સહકારી આગેવાનો વિસ્તારવાઈઝ જોડાયા હતા. મોટી સંખ્યામાં સભામાં ઉપસ્થિત લોકોએ બહોળી સંખ્યામાં મતદાન કરવાનું આશ્વાસન આપતા બે હાથ ઊંચા કરી સમર્થન આપ્યું હતું. તો નભોઈ ગામ ખાતે ઠાકોર સમાજના બામરોલિયા પરિવારના ગેલા દાદાના સામૂહિક યજ્ઞમાં ઉમેદવાર દર્શને પહોંચ્યા હતા અને ઉપસ્થિત સૌ 5000થી પણ વધુ સમાજના લોકો અને આગેવાનોની મંજૂરી લઈ સભા સંબોધી હતી અને ભાજપને મતદાન કરવાની અપીલ કરી હતી. તો બોટાદ જિલ્લા પંચાયત પૂર્વે ચેરમેન ભનુભાઈ રામસંગભાઈ કોલાદરા તેમજ બરવારા તાલુકા પંચાયત પૂર્વ ચેરમેન ઘનશ્યામભાઈ અડવાણિયા અને નભોઈ ગામના પૂર્વ સરપંચ ભરતભાઈ બાવરવા સહિતના અનેક કોંગ્રેસી કાર્યકરોએ ઉમેદવારના હસ્તે ભાજપનો ખીસ ધારણ કર્યો હતો. તો ઉમેદવાર ચંદુભાઈ સિહોરા તેમજ ધોલેરા તાલુકા ભાજપ પ્રમુખ સાગરભાઈ સોલંકી અને ધંધુકા ધારાસભ્ય કારુભાઈ ડાભી પ્રતિક્રિયા આપતા ભવ્ય જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ચિંતન વાઘડિયા, ZSTV, બરવારા.